ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 8 વિષય ગુજરાતી રિવિઝન ચાલુ જ છે. પાંચમો પાઠ આવી ગયા છે, પુનરાવર્તન પહેલું. બરાબર, પાઠ 5ની અંદર પાછળનું આપ્યું છે એ હું વાંચું છું, તમે શાંતિથી સાંભળજો. બરાબર, એમાં લખ્યું છે નીચેના શબ્દને સાચી જોડણી લખો. તો તમારે સાચી જોડણી કચિંદી એટલે તમારો રસ્તો દીર્ઘ હોય એ સુધારીને લખવાનું છે. કામિની છે, વિશ્વાનંદ છે, શિશુપી છે, સાહિત્ય રસિક છે. બરાબર, તેને સુધારીને સાચી જોડણી નીચે લખવાની છે. પછી બીજું એવું લખ્યું છે નીચેના વાક્યોને સાચી વિશેષણને નીચે લીટી દોરો અને વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય લખવાનું છે. તો કેવી રીતે તમે લખશો? તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાઈ રહેતો હતો. બરાબર, એટલે લખવાનું કે ભિખારીના પગમાં તૂટેલા ચંપલ હતા. બરાબર, એ રીતે લખજો. પછી બીજામાં લખો ધોઈએ માર્ગ ચાલ, તો શું લખવાનું? ખેતરના ધોઈએ માર્ગ ચાલે ત્યારે આપણા પગની છાપ પડે છે. એવી રીતે લખવાનું એનો જવાબ. પછી ત્રીજામાં લખ્યું છે આછું અંધારું ને આછો ઉજાસ હતો, તો ત્રીજામાં જવાબ એમાં આવશે કે આઠમે આછું અંધારું ને આછો ઉજાસ હોય છે. બરાબર, ત્રીજામાં લખી છે એ નીચેના શબ્દનો શબ્દકોષના ક્રમમાં ગોઠવો એટલે પ્રાર્થના, તો તમારે શું લખવાનું? પ્રાર્થના. અને પછી ઠંડી, તો ઠંડીની જોડણી એવી રીતે લખવાની. પછી આવશે પહેલાં પ્રાર્થના આવશે, પછી પહેલાં પ્રાર્થના લખ્યું છે, પછી વિસ્નાનું લખ્યું, ઠંડી લખ્યું છે, શ્વાસ પેર લખ્યું, શ્રીમંત લખ્યું. એટલે પહેલાં તમે જવાબમાં શું લખશો? પહેલાં પ્રાર્થના ઠંડી લખશો, પછી પ્રાર્થના લખશો, પછી વિસ્નાન લખશો, પછી શ્રીમંત લખશો, અને પછી શ્વાસ ભેર લખશો. શું લખશો? શ્વાસ ભેર. હવે ચોથામાં છે કે ગધ, ગધના એકમોમાંથી વિવિધ વિરામ ચિહ્નવાળા વાક્ય તારવીને યાદી તૈયાર કરો. એટલે શું લખવાનું તમારે જવાબમાં? વા કેવું ભવ્ય ભવન. બીજામાં લખ્યું જુમ્મા પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો ગુરુ વિરામ અને આશ્ચર્ય વિરામ ચિહ્ન આવશે. ત્રીજામાં છે કે અમારી બસ, બરાબર, અમારી બસ ચ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી, તે કયું? અવંતરણ ચિહ્ન આવશે. કયું આવશે? અવંતરણ ચિહ્ન આવશે. ચોથામાં છે કે જુઓ લક્ષધિપતિ હતો ભિખારી બની ગયો, તો એમાં આવશે અર્ધ વિરામ અને પૂર્ણ વિરામ. પાઠમાં આવશે કે વેણુના નામ વિચિત્ર હતું, તો એ પૂર્ણ વિરામ આવશે. છઠ્ઠું છે આજ અનેક રંગો જોયા પછી બંને જણા રેણુ જુઓ સાથે રહેતા હતા, તો એ કયું આવશે? ગુરુરેખા આવશે. શું આવશે? ગુરુ. અને સાતમું છે અક્ષય બોલી ઉઠ્યો અરે પેલી સીડી તો જુઓ, એ ગુરુ વિરામ ચિહ્ન પણ આવશે અને ઉદ્ગમ ચિહ્ન પણ આવશે. અને આઠમું છે હવે પાછો વાળું કે દોડાવું દોડાવવાનું છે, તે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ચલો, થેન્ક યુ વિદ્યાર્થીઓ.